नमस्कार विद्यार्थी मित्रों, वेद केरियरना डिजिटल प्लेटफॉर्म पर हूँ परेश विरड़िया आप सर्वे मित्रों हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, आपणी जे सीरीज चाली रही है एमां आजे आपणे भाग नंबर 104 जोवा जई रह्या छे। तो वात करीए प्रथम प्रश्ननी, तो कि भाई बंधारणनो सौ प्रथम विचार कोने आव्यो हतो? એટલે કે બંધારણનો સૌ પ્રથમ વિચાર એટલે કે ભાઈ ભારતમાં પણ બંધારણ હોવું જોઈએ એવો વિચાર સૌ પ્રથમ કોને આવ્યો હતો? ઓપ્શન એ આંબેડકરને, ઓપ્શન બી એમ એન રોય, ઓપ્શન સી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ કે ઓપ્શન ડી ડૉક્ટર રાધાકૃષ્ણ। તો કયા વ્યક્તિ આવશે? તો કે ભાઈ ઓપ્શન બી આવશે, એટલે કે એમ એન રોય, જેનું પૂરું નામ આપણને પરીક્ષામાં અવારનવાર પૂછાય છે, જેમનું એ નામ છે માનવેન્દ્ર સિંહ રોય। કયું નામ છે? માનવેન્દ્ર સિંહ રોય એમનું ઉપનામ છે। આ સિવાય આંબેડકરની વાત કરીએ તો કે એમને બંધારણના પિતા કહેવામાં આવે છે, અને એનું બીજું નામ છે આધુનિક મનુ તરીકે પણ કોને ઉપમા મળેલી છે? તો કે આંબેડકરને મળેલી છે। એટલે એમ કહી શકાય કે બંધારણમાં ખૂબ જ સારા પ્રમાણમાં યોગદાન કોઈનું હોય તો એમાંના એક વ્યક્તિ કોણ છે? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર। અને મિત્રો, એ ડ્રાફ્ટિંગ કમિટીમાં પણ, મસુદા કમિટીમાં પણ એના અધ્યક્ષ રહી ચૂક્યા છે, અને આંબેડકર વિશે આપણે એક સંપૂર્ણ વિડીયો પણ બનાવેલો છે। તમે ના જોયા હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને એ આંબેડકર વિશે માહિતી મેળવી શકો છો। આ સિવાય વાત કરીએ રાજેન્દ્ર પ્રસાદ, તો કે ભાઈ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? તો કે રાજેન્દ્ર પ્રસાદ, અને બંધારણ સભાના કાયમી અધ્યક્ષ, સ્થાયી અધ્યક્ષ પણ કોણ હતા? તો કે રાષ્ટ્રપતિ અથવા કાયમી અધ્યક્ષ અથવા સ્થાયી અધ્યક્ષ કોણ રહી ચૂક્યા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ। પણ મિત્રો, હવે બંધારણ સભાના અસ્થાયી અધ્યક્ષ કોણ હતા એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે। અને ડૉક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લી, કે જેમણે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ બનવાનું બહુમાન મળ્યું છે, અને એમના જ માનમાં શિક્ષણ દિવસ ઉજવવામાં આવે છે। તો આટલી માહિતી આપણે આ વ્યક્તિઓ વિશે યાદ રાખીશું। આગળ જઈએ પ્રશ્ન નંબર 2, તો કે ભાઈ કાનૂન બદલવાની સત્તા કોને છે? એટલે કે કોઈ પણ કાનૂન છે, કાયદો છે, એ બદલવાની સત્તા કોની પાસે રહેલી છે? ઓપ્શન એ રાષ્ટ્રપતિ, ઓપ્શન બી વડાપ્રધાને, ઓપ્શન સી સંસદ કે ઓપ્શન ડી એક પણ નહીં। તો આ કાનૂન બદલવાની સત્તા છે એ કોની પાસે છે? તો કે ભાઈ સંસદ પાસે છે। હવે જો મિત્રો, આમાં ઘણી બધી ઘટનાઓ હોય છે, તો કે ભાઈ સામાન્ય કાનૂન હોય અથવા કોઈ વિશેષ કાનૂન હોય, તો એમાં એમની જે તે કાનૂન છે એનું કેટલું કહી શકાય, જે ખાસ કાનૂન છે અથવા વિશેષ દરજ્જો છે, તો એમની બહુમતી પણ એની કંઈક એ રીતના જોઈશે। પણ સામાન્ય કાનૂન હોય તો સામાન્ય બહુમતીમાં પણ છે એ કાયદો પસાર થઈ જતો હોય છે। હા, કાયદો છે એ બનાવવાનો છે, એમને વિચાર વિમર્શ કરવાની સત્તા કોની પાસે હોય? તો કે સંસદ પાસે। પણ આખરી વિચાર કરવાનો છે, આખરી સાઇન કરવાનો છે એ કોની પાસે સત્તા હોય છે? રાષ્ટ્રપતિ। એટલે કે જ્યાં સુધી રાષ્ટ્રપતિ સહીન ના કરે ત્યાં સુધી એ કાયદો બનતો નથી, ત્યાં સુધી શું રહે છે? એક ખરડો હોય છે। એટલે કે કોઈ પણ કાનૂન છે, કાયદો છે, બદલવા માટે ખરડો જે પસાર કરવામાં આવે, આ ખરડો છે એ અંતર્ગત એ કોને મોકલવામાં આવે છે? તો કે રાષ્ટ્રપતિને મોકલવામાં આવે છે। રાષ્ટ્રપતિ પાસે પણ અમુક સત્તાઓ રહેલી છે, તો કે ભાઈ પોતે સાઇન કરે અથવા ના પણ કરે, કે પોતે પાછો મોકલે, પૂર્ણ વિચારણા માટે મોકલે, અને એક છે પોકેટ વીટો, કે જે પોતે પોતાના ખીચામાં મૂકી દે। એટલે આવી કંઈક ઘટનાઓ છે એમની વિશે જોડાયેલી છે। પણ કોઈ પણ સત્તાનો કાનૂન બનાવવાનો સર્વોચ્છ અધિકાર કહી શકાય કે ભાઈ સંસદ પાસે છે, એ કાયદો બનાવશે, કયો કાયદો હોવો જોઈએ અથવા એમાં વિચાર વિમર્શ કરવાની પણ, એમને ખરડો આખો પસાર કરવાની સત્તા છે એ સંસદ પાસે રહેલી છે। આગળ જોઈએ પ્રશ્ન નંબર 3, તો કે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? ઓપ્શન એ ગોવર્ધનરામ ત્રિપાઠી, ઓપ્શન બી ઉમાશંકર જોશી, ઓપ્શન સી ઝવેરચંદ મેઘાણી કે ઓપ્શન ડી ધૂમકેતુ। તો આ ગુજરાતી સાહિત્ય પરિષદ, પહેલાં તો એની સ્થાપના ક્યારે થઈ? તો કે મિત્રો, 1905માં ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના અમદાવાદમાં થઈ। ક્યાં થઈ? તો કે અમદાવાદમાં એમની સ્થાપના થઈ, અને કોણે કરી હતી? તો કે રણજીતરામ વાવાભાઈ મહેતા દ્વારા છે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી। આ 1905માં એની સ્થાપના થઈ, 1905માં ક્યાં થઈ? તો કે અમદાવાદમાં। અને આ ગુજરાતી સાહિત્ય પરિષદ છે એમના દ્વારા એક મુખપત્ર બહાર પાડવામાં આવે છે જેનું નામ છે પરબ। કયું બહાર પાડવામાં આવે છે? પરબ છે નામનું છે મુખપત્ર બહાર પાડવામાં આવે છે। અને આના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો કે ગોવર્ધનરામ ત્રિપાઠી હતા, કે જેમની મહત્ત્વની એક કૃતિ કઈ છે? સરસ્વતી ચંદ્ર, જે કેટલા ભાગમાં વહેંચાયેલી છે? તો કે 4 ભાગમાં વહેંચાયેલી છે। તો મિત્રો, આટલી માહિતી યાદ રાખીશું, ગુજરાતી સાહિત્ય પરિષદ કે જેમની સ્થાપના છે 1905માં, કોણે કરી? રણજીતરામ વાવાભાઈ મહેતાએ। ક્યાં કરી? અમદાવાદમાં। અને એનું કયું મુખપત્ર બહાર પાડવામાં આવે છે? તો કે ભાઈ પરબ છે એ બહાર પાડવામાં
આવે છે. હવે આ સિવાય જોઈએ ઝવેરચંદ મેઘાણી, તો કે ભાઈ સૌરાષ્ટ્રની ધારાના રચયિતા એવા લોક સાહિત્યકાર એવા કોણ છે? ઝવેરચંદ મેઘાણી. હવે ઝવેરચંદ મેઘાણી છે એમની મિત્રો સંપૂર્ણ ચર્ચા આપણે ચાર ભાગમાં કરેલી છે અને એ સાહિત્યના પ્લેલિસ્ટમાં મૂકેલા છે, તો તમે ત્યાંથી ઝવેરચંદ મેઘાણી વિશેની સંપૂર્ણ માહિતી ત્યાંથી તમે મેળવી શકો છો. એટલે વધારે આપણે એ ચર્ચા કરતા નથી. આગળ જોઈએ ઉમાશંકર જોશી, તો કે ભાઈ ઉમાશંકર જેઠાલાલ જોશી અને આ ઉમાશંકરની મહત્ત્વની કૃતિ કે જેમના માટે એમને જ્ઞાનપીઠ મળ્યો છે એ કૃતિનું નામ છે નિશીત. અને નિશીતનો અર્થ શું થશે? તો કે મધ્યરાત્રિનો દેવતા. તો એમના માટે એમને 1968માં છે એ શું મળ્યો છે? જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે. આ સિવાય ઘણી બધી મહત્ત્વની સાહિત્ય કૃતિઓ પણ તેમણે રચના કરી છે અને આ સિવાય કહી શકાય કે પોતે રાજ્યસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે. અને છેલ્લે છે ધૂમકેતુ, જેનું પૂરું નામ છે શું છે? ગૌરીશંકર ગોવર્ધન રામ જોશી. અને એમનો જન્મ છે એ વીરપુરમાં થયો હતો. અને મિત્રો એમણે તણખા મંડળ ભાગ 1-4 એ મહત્ત્વની કૃતિ છે. આ સિવાય સોલંકી વંશ ઉપર ખૂબ જ મહત્ત્વની કૃતિઓ એમણે લખેલી છે. એટલે ધ્યાન રાખીશું, સિદ્ધરાજ જયસિંહ છે, રાવ રણકદેવી છે અને રાજા કરણદેવ વાઘેલો છે, રાય કરણ વાઘેલા છે, એ બધી કૃતિઓ કોની છે? તો કે ધૂમકેતુની છે. તો મિત્રો સાહિત્યની દ્રષ્ટિએ સવાલ આપણે પૂછાય તો આટલી માહિતી યાદ રાખીશું. આગળ જોઈએ પ્રશ્ન નંબર 4, પતિયાર કયો શબ્દ છે? પતિયાર શબ્દનો સમાનાર્થી શબ્દ કયો થાય? હવે આવા ઘણી વખત આપણે પ્રશ્નો પૂછાતા હોય છે, તો ધ્યાન રાખીશું ઓપ્શન એ લાગણી, ઓપ્શન બી વિશ્વાસ, ઓપ્શન સી ગુસ્સો અને ઓપ્શન ડી હોશિયાર. તો પતિયાર શબ્દ છે એનો અર્થ કયા કયા થાય? તો કે ભાઈ એનો અર્થ થાય વિશ્વાસ. કયો થાય? તો કે વિશ્વાસ એમનો સાચો અર્થ થાય. આ સિવાય બાકીના શબ્દોની થોડીક ચર્ચા કરીએ, તો કે ભાઈ કયો છે? તો કે ભાઈ ગુસ્સો, તેમાં આવશે લાગણી, ચીડ, કોપ. તો આ બધા ક્રોધ છે એ બધા કેના છે? તો કે ભાઈ સમાનાથી, ગુસ્સાના સમાનાથી શબ્દો છે. આ સિવાય જોઈએ તો કે ભાઈ લાગણી, તેની કે ભાવના, પછી બીજું કયું આવશે? તો કે ધારણા, પછી તો કે કલ્પના. આ કોના સમાનાથી શબ્દો છે? તો કે ભાઈ લાગણીના સમાનાથી શબ્દો છે. વિશ્વાસના જોઈએ તો કે પ્રતીત, બીજું કયું છે? તો કે પતિજ, અને આ સિવાય કયું છે? તો કે ખાતરી. આ સિવાય ભરોસો લઈ શકાય. તો આ બધા છે કયા સમાનાથી છે? તો કે વિશ્વાસના છે. પછી હોશિયારના જોઈએ તો કે ચાલાક, ચતુર. ચાલાક, ચતુર, આ હોશિયાર, આ બધા છે એના સમાનાથી છે? તો કે હોશિયારના. તો મિત્રો આવી રીતના છે એ આપણે અવારનવાર પરીક્ષામાં સમાનાથી શબ્દો બધાના પૂછાતા હોય તો આપણે ધ્યાન રાખીશું. લાગણીના કયા કયા? તો કે ભાઈ ભાવના, ધારણા, કલ્પના. ગુસ્સો, તો કે ગુસ્સામાં શું આવશે? તો કે ભાઈ ચીડ. મિત્રો અહીં લાગણી નહીં આવે, ચીડ, કોપ. ગુસ્સોના શું કહ્યું છે? કોપ, ગુસ્સો, ખોપ. આ બધા શેમાં આવશે? ગુસ્સામાં આવશે. પછી જોઈએ વિશ્વાસમાં પ્રતીત, પ્રતિજ, ખાતરી, પતિયાર અને હોશિયારમાં ચાલાક, ચતુરાય, ચતુર. આ બધા જ છે કેના શબ્દો છે સમાનાથી? તો કે આ બધાના શબ્દો છે. હવે મિત્રો આ સિવાય વધારાના શબ્દો છે, એટલે કે ઘણા બધા સમાનાથી શબ્દોના ભાગ આપણે અલગ અલગ બનાવેલા છે. એ તમે ના જોયા હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને સમાનાર્થી શબ્દો, વિરોધાર્થી શબ્દો, શબ્દસમૂહ, કહેવતો, રૂઢિપ્રયોગો કે જેમાં સૌથી વધારે માર્ક્સ આપણા કપાવવાની શક્યતા રહેતી હોય તો આપણે વધારે જે પરીક્ષામાં પૂછાવા લાયક શબ્દો છે એમની ચર્ચા આપણે ત્યાં કરેલી છે, તો તમે ત્યાંથી એ જોઈ શકો છો. પાંચમું જોઈએ કે ભાઈ ભારતીય અર્થશાસ્ત્રના પિતા અથવા રચયિતા કોણ છે? ઓપ્શન એ કૌટિલ્ય, ઓપ્શન બી ચાણક્ય, ઓપ્શન સી વિષ્ણુગુપ્ત, ઓપ્શન ડી આપેલ તમામ. હવે આ અર્થશાસ્ત્ર છે એ કોણે લખ્યું છે? તો કે અર્થશાસ્ત્ર છે એ કોણે લખ્યું છે? તો કે ભાઈ ઓપ્શન ડી એ લખ્યો છે. કોણે લખ્યો છે? ઓપ્શન ડી, જેનું નામ છે, ત્રણેય નામ એમના જ છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો, કયા કયા? તો કે કૌટિલ્ય, ચાણક્ય અને વિષ્ણુગુપ્ત, ત્રણેય નામ કોના છે? તો કે ભાઈ કૌટિલ્યના જ છે. અને આમણે છે એ સૌપ્રથમ ભારતીય અર્થશાસ્ત્ર એટલે કે અર્થશાસ્ત્રનું પુસ્તક લખેલું છે અને એટલા માટે જેને કૌટિલ્યનું અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. મિત્રો આ અર્થશાસ્ત્રમાં આપણને
એક ભારતમાં સૌ પ્રથમ અર્થતંત્ર કેવું છે એમની માહિતી મળી આવે છે. અને આ જે છે અર્થતંત્ર છે એ ભારતમાં પણ હાલમાં પણ એ અર્થતંત્રનો કોન્સેપ્ટ છે એ લેવામાં આવ્યો છે. કહી શકાય કે એ સમયની સૌ પ્રથમ અર્થશાસ્ત્રમાં કોઈએ પોતાની રચના કરી હોય અથવા કોઈ યોગદાન આપ્યું હોય તો એ કોણ છે, તો કે ભાઈ મહત્ત્વના વ્યક્તિ કોણ છે, કૌટિલ્ય છે. અને એના પિતાનું નામ શું છે, તો કે જનક નામનું નામ છે. એ કોનું છે, પિતાનું નામ છે. અને એમનો જન્મ ક્યાં થયો હતો, તો કે પાટલીપુત્રમાં છે કૌટિલ્યનો જન્મ થયો હતો. પિતાનું નામ ચણક, એની ઉપરથી જ એવું કહેવાય છે કે એમનું નામ ચાણક્ય પડ્યું હતું. અને એમનો જન્મ ક્યાં થયો હતો, પાટલીપુત્રમાં. ક્યાં થયો હતો, પાટલીપુત્ર. અને આ પાટલીપુત્ર એટલે હાલનું કયું સ્થળ છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે, કયું સ્થળ છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. અને મિત્રો આ ચાણક્ય છે એ કોના ગુરુ હતા, તો કે ભાઈ ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ હતા. એટલે કે જો કોઈ ચાણક્ય કોઈને કહી શકે કે એમના યોગદાનથી કોઈ વ્યક્તિ મહત્વનો વ્યક્તિ સાબિત થયો હોય, સિદ્ધ થયો હોય, એ કોણ છે, ચંદ્રગુપ્ત મૌર્ય. આ સિવાય ચાણક્ય છે એ પોતે ક્યાંના અધ્યાપક હતા, એટલે કે ક્યાંના શિક્ષક હતા, તો એ ક્યાંના હતા, તક્ષશિલા, જે ભારતમાં મહત્ત્વની જે વિદ્યાપીઠો હતી એમાંની એક કઈ હતી તક્ષશિલા. એમાંના પોતે અધ્યક્ષ હતા, એમના શિક્ષક હતા. અને પોતે અમુક સમયે પછી ક્યાં જાય છે, તો કે ધનાનંદ નંદવંશનો શાસક એમને મળવા જાય છે. અને ત્યાં આખી ઘટના બને છે કે ત્યાં એમનું અપમાન થાય છે. આથી એ બદલો લે છે, બદલો લેવાનું નક્કી કરે. અને એક બાળક એટલે કે જે ચંદ્રગુપ્ત મૌર્ય છે એમને એક શિક્ષાનું નોલેજ આપે, જ્ઞાન આપે, માહિતી આપે શસ્ત્ર અને શાસ્ત્રોની. અને એક આદર્શ રાજા કેવો હોય એના ગુણ છે એમાં વિકસાવે છે. અને આ અંતર્ગત જ ચાણક્ય છે એક બુક લખે છે જેનું નામ છે અર્થશાસ્ત્ર. તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું, ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, અસ્તુ.